હવે તો મોત આવે તો બસ છે, હજી હો વરો જીવવાનું છે. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ઉનાળો આવે છે અને પૃથ્વી પરના અસંખ્ય જીવો ઉનાળાના લીધે હેરાન થતા હોય છે. પછી જાનવર હોય, મનુષ્ય હોય કે કોઈ પણ હોય, પણ એક બિરાદરી કહો કે એક સમુદાય કહો એવો છે જે ઉનાળામાં સૌથી વધારે હેરાન થાય છે, અને એ છે પેરાલિસિસના પેશન્ટો, જેની આપણે કોઈને કાંઈ પડી નથી. એ લોકોનું જે થવું હોય તો એ થાય, અને જે લોકોને ઘણા ખરા એવા હોય છે જેને દયા આવે છે, તો આપણે બધા એવું વિચારતો હોય કે ભાઈ બિચારા ઘણા વર્ષોથી ખાટલામાં પડ્યા છે, મને બહુ દયા આવે, મારે ત્યાં નથી જવું, એવું પણ આપણે કહેતા હોય છે, અને આવું બોલીને આપણે છટકી જતા હોઈએ છીએ. પણ આ સમુદાય એવો સમુદાય છે જે વર્ષોથી ખાટલાની અંદર ટોયલેટ કરે છે, બાથરૂમ કરે છે, એમની ખબર પૂછનારું કોઈ નથી. દર વર્ષે હું કૂલર આવા લોકોને પહોંચાડું છું, આ વર્ષે પાણીના ગાડલા પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે. પાણીના ગાડલા શું કામ પહોંચાડ્યા છે એ પણ હું તમને કહીશ. આ પાણીનું ગાડલું છે ઉનાળામાં જેટલા પણ પેરાલિસિસના પેશન્ટો હોય છે, જેમના વાહા એક ધારા સૂઈને એમને ધબા પડી જાય છે, ધબા પડવાના કારણે એમાં કીડા પડે છે, ફૂગ આવી જાય છે, વાંસો હોય કે શરીર હોય છે આખું સડી જાય છે, અને એના લીધે અસંખ્ય લોકો હેરાન થતા હોય છે ઉનાળામાં. તો આ પાણીનું ગાડલું છે, આ પાણીનું ગાડલું છે જેની અંદર પાણી ભરવાનું આ નળી થકી, અને આ ગાડલામાં સૂવાથી જે પણ પેરાલિસિસનો પેશન્ટ હોય છે હેરાન નથી થતો. તો જે લોકો પેરાલિસિસના પેશન્ટની સેવા કરવા માગતો હોય, તમે કૂલર તો દર વર્ષે આપો છો, પણ આ પાણીનું ગાડલું છે કારગર છે, આખો ઉનાળો એમનો નીકળી જશે. આ વર્ષે 5000 પાણીના ગાડલા વેચ્યા છે, 5000 કૂલર તો વેચ્યા જ છે આ વર્ષે. લાસ્ટ યર પણ 4400 કૂલર વેચ્યા હતા. આ પાણીના ગાડલા મને લાસ્ટ યર પણ વધારે ગમ્યા હતા, એટલે કૂલર તો હું લોકોને આપું છું, પણ આ પાણીના ગાડલા વધારે વેચું છું. પાણીના ગાડલા બેસ્ટ ઓપ્શન છે. આપણે જે છે, જે પણ લોકો પેરાલિસિસના પેશન્ટ છે એમની ઘરે ઘરે આ પહોંચાડશું. દાદા શું નામ છે? ઓ દાદા, દેખાતું નથી, સાંભળતું નતું, દેખાતું. દાદા શું નામ છે? શું નામ છે? તમારું નામ શું છે? હું તારું નામ. આ તમારું નામ શું છે? મારું નામ ગૌરીશંકર. હા, અટક? અટક તમારી કેવી અટક? પંડ્યા. પંડ્યા ભૂદેવ છો? ભૂદેવ બ્રાહ્મણ. તમારી હાટું હું કુલર લેવો છું અને પાણીનું ગાડલું લેવો છું. કુલર કુલર આપો, ઠંડુ કુલર, હવા ખાવા હાટું. ગરમી થાય છે તમને? દાદાને દેખાતું નથી, દાદા સાંભળી પણ નથી શકતા, અને આ ઘરની અંદર દાદા રહે છે ઘણા ટાઈમથી, ઉનાળામાં આના થકી હવા ખાય છે. હું જાની બ્રાહ્મણ છું. બ્રાહ્મણ? હા બ્રાહ્મણ. બ્રાહ્મણ? હા. પંખો ચાલુ છે? પંખો ચો તમારો આવડા? હા. એ પણ ઉની લો આવે તો તમારી હાટું છે ને કુલર લેવો છું ઠંડુ. ચા ના છો એ આયા આયા તમારી પાસે જ નાખું એટલે તમને ઠંડો પવન લાગશે. મને સાપ દેખાડજો. સાપ દેખાડો ને? હા. મારે ગોઠે ચાવ રાખો, પછી બંધ કરી દો. અત્યારે કરી દઉં છું. અને તમારી હાટું છે ને ઓલું ઠંડુ પાણીનું ગાડલું લેવો છું, એમાં તમે હુશો ને તો તમને મજા આવશે. આ કોણે બધું આપ્યું? હું લાવ્યો તમારી હાટું? હું લાવ્યો? ખજૂરભાઈ. ખજૂરભાઈ, ઠંડી હવા આવશે તમને? એમ નહીં, પણ આ માથાનો છે કે આની જેવો આમ 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 આઘો છે થોડોક, એટલે તમને હવા બધે થી લાગશે, આની જરૂર નહીં પડે તમને. દાદા વિચારે છેડ્યા છે કે હું લાવ્યા હું છું, એ મને કઈ સમજ નથી પડતી. દાદાનો મનમાં એવું હાલે છે, દાદા માટે આપણે કૂલર લાવ્યા છીએ, પાણીનું ગાડલું પણ લાવ્યા છીએ, એટલે દાદાને આવનારા ટાઈમમાં કે હવે પછી ગરમીના લીધે કોઈ જાતની હેરાનગતિ. મારા મનથી થયું એટલે લેતો આવ્યો, મારા મનથી. તમે રાજી છો ને? આ
હવે તો મોત આવે તો બચશે, હજી હો વરો જીવવાનું છે. આને કહેવાય કુમારી તમે કહી શકો, કે આટલું સ્ટ્રગલ કરે છે છતાં મસ્ત છે, એકદમ ખુશ. ગાડલો આની માથે રહે ને? હા હા, આની માથે જ રહે. આ ગાડલું નાખું. આમ લોગ રહેવા દેવાલો. હા, આમને આમ જ રહેવા દેવું. હે, આ જો કુલર ચાલુ કર્યું. કુલર સાફ છે? હે, હું કયો સાફ? આયા આયા ના આયા આયા, બંધ કરો, ફેરો. હા, એ અંદર આયા. હા, અહીંયા જ રહે. દાદા સાચું બોલ્યા તમે. પર્ટિક્યુલર કાગળો રાખે છે દાદાની પાસે, અને એના થકી એવું એ ઓબ્ઝર્વ કરે છે કે આ પાણીનો લોટો અહીંયા છે, છાશ અહીંયા રહે. આંગળીઓ બોળી બોળીને નોટિસ કરે છે કે ક્યાં હું છે. તો આ છે કર્મષ્ટ દાદા, જે પોતે આ ઉંમરે પણ સ્ટ્રગલ કરીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આજે મારે ઘણા ખરા ઘરોમાં કૂલર અને પાણીના ગાડલા આપવાના છે, તો ટાઈમ બહુ ઓછો છે, ગરમી ખૂબ છે. હવે જે છે સીધા બીજા ઘરે, અને ત્યાં પણ આપણે કૂલર અને પાણીના ગાડલા આપીએ છીએ. મારા વરું બીજું ક્યાં દેવાનું? ઉનાળામાં કૂલર અને પાણીના ગાડલા વેચવાનું કાર્ય ચાલુ રહેશે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. સ્પેશિયલી એવા લોકો કે જે ચાલી ન શકતા હોય, ઘરમાં ને ઘરમાં બેઠા હોય. મિત્રો, આ જે પેરાલિસિસના દર્દીઓ છે એ ક્યારેય બહાર નથી નીકળી શકતા, ઘરમાં ને ઘરમાં એનું જીવન પસાર કરતા હોય છે. તો નોર્મલ માણસો કરતાં આવા લોકોને આપણી જરૂર વધારે છે. કોઈ માણસ આપણે જ્યારે આવું કહે છે કે આપણે આને સપોર્ટ કરવો જોઈએ, કે આપણે ઘરે જવું જોઈએ, ત્યારે આપણા વિચારમાં પહેલી વસ્તુ એ જ આવે કે નહીં નહીં ભાઈ, મારે નથી આવું, મને બહુ દયા આવે, મને કંઈ કંઈ થાય, મારો જીવ નથી હાલતો. આવા બધા સવાલો જવાબો આપણે દેતા હોઈએ છીએ, પણ આવા લોકોને આપણા પ્રેમની અને આપણા સપોર્ટની બહુ જરૂર છે. આ એક એવી કમ્યુનિટી છે જેના સપોર્ટમાં કોઈ આવતું નથી. તો તમામ લોકોને કહીશ કે આવા જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો. આ કામ ચાલુ રહેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.